નોકરી ઇચ્છુક ઉમેદવારો સાથે થયેલી છેતરપિંડીની વાત કરીએ. આ મામલો વડોદરાનો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે 9 મહિલા, 1 ફગીર અને 1 યુવકની દિલ્હીથી ધરપકડ કરી છે. આ ટોળકી પાસેથી 30 સિમ કાર્ડ, 22 મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા છે. વડોદરામાં 26 અરજી કરવામાં આવી હતી આ મામલે અને 3,54,000ની છેતરપિંડીનો ઉલ્લેખ હતો. તો બેરોજગાર યુવાનોને નોકરીની લાલચ આપીને તેમની પાસેથી છેતરપિંડી કરવામાં આવતી હતી અને આખરે આ ટોળકી ઝડપાઈ ગઈ છે. મહિલાઓ, એક જુવેનાઇલ અને એક જેન્ટ્સ, એમ ટોટલ 11 જણાની ધરપકડ કરી હતી અને ત્યાં 30,000ની કોર્ટમાં આ લોકોને પ્રોડ્યુસ કર્યા હતા. જે પૈકીની 8 મહિલાઓને, જે ટેલિકોલર કહેવાય છે, 8 ટેલિકોલરોને ત્યાં શરતી જામીન આપવામાં આવ્યા હતા અને એ પૈકીના 2 મુખ્ય આરોપી, જેનું નામ છે અમિત ગુપ્તા અને રાખી માથુરને આપણે સાયબર સેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા લાવવામાં સફળ